કે જે પણ ધંધો કરો ને સાહેબ કૂદી જાઓ, પછી એના તમે માસ્ટર થઈ જાઓ. આ એનો ધંધો હતો જ નહીં, પણ મંડપના ધંધામાંથી સીધું આ હોટલના ધંધામાં આવીને એક કહેવાય ને, અત્યારે આ બધું જે તમને જમવાનું છે ને એક મોટી હોટલમાં મળતું હોય ને એ પ્રકારનું અહીંયા તમને ટેસ્ટ આપી રહ્યા છે. અને આ તમને કહી દઉં, આ મીઠી પાન છે અને આ પાન ફ્રીમાં છે. દરેક લોકોને જ્યારે જઈમાં પછી તમને આ ફ્રીમાં પાન ખવડાવે છે, અને પાન નાનું નહીં બાજુ મોટું પાન છે. com/modifoodie.com રંગીલા રાજકોટમાં વિડીયોમાં સ્વાગત છે તમારું. નમસ્કાર દોસ્તો, કેવું છે? મજામાં. હું છું આપનો દોસ્ત કોન્સેપ્ટ મોટિવેટર. આપણા વિજયભાઈ હોય એટલે રાજકોટના રંગીલા કંઈક જોરદાર વિડીયો હોય, તો આજે તમને છે ને એક એવો વિડીયો લઈને આવી રહ્યો છું કે આજે તમને છે ને જે પંજાબી ખાવાનો જ્યારે શોખ છે, સિઝલર ખાવાનો શોખ છે, અથવા સ્વેન્ડી જેને સેન્ડવિચ સારી ખાવી હોય, તો એક મસ્ત એવી જગ્યા ઉપર મને ભાઈ વિજયભાઈ કીધું કે કમલેશભાઈ આ જગ્યાએ તમારે આપણા દર્શક મિત્રોને બતાવીએ કે અહીંયા પ્યોર વસ્તુ ખાવા મળશે, પ્યોર વસ્તુ કે અમૂલ બટર, અમૂલ ચીઝ, એટલે બહુ જોરદાર એક એવી તમારા સ્વાદ સાથે ચેડા ન થાય એવી જગ્યાનો ફૂડ લઈને આવી ગયો છું. તો પહેલાં આપ જે સપના રેસ્ટોરન્ટ મલ્ટી ક્યુઝિનમાં આવ્યા છે, તો એક્ઝેક્ટ લોકેશન કયું કહેવાય? એક્ઝેક્ટ આપણે રેસકોર્સ પાસે કિશનપર ચોક છે, અને એના અને અંડરબ્રિજની વચ્ચે છે સપના. બરાબર. અને સપના જ પોતે જ લેન્ડમાર્ક છે. અચ્છા. તો આ આ લોકેશન પર રાજકોટના કોઈ માણસ એવા નહીં હોય કે જે આ લોકેશન પર નહીં આવ્યા હોય, કારણ કે મહિલા કોલેજ છે જે ચોક કહેવામાં આવે છે, એની આ બાજુ આપણે રોંગ સાઈડમાં જે કહીએ ને તો સામે તમને સપના રેસ્ટોરન્ટ જોવા મળી જશે. ના મળે તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર તમે ફોન કરજો અને દાસુ આપણે અંદર કહેશું. તમે જે જમવા આવ્યા છો કેવું જમવાનું? અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યો છે કે ના? સેકન્ડ ટાઈમ આવ્યો. સેકન્ડ ટાઈમ આવ્યો છે એટલે સારું છે ને જમવાનું? હા, સારું છે. અને રેકમેન્ડ કરો એવું ખરું કે લોકો આવી શકે? હા, આવી શકે. તમને શું ભાવે આ જગ્યાનું? મને ચાઇનીઝ ભાવે છે. અચ્છા. તમને બધાને? અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ. ફર્સ્ટ ટાઈમ આવ્યા. કામ સારું લાગ્યું જમવાનું કે? સરસ છે. ના સાહેબ, સારું છે. આજનું જમવાનું બહુ બેસ્ટ છે. તમે શું મંગાવ્યું આજે? કાજુ કરી મંગાવી છે. હમ. અને બટર રોટી મંગાવી. કેવું હતું? બરોબર હતું ને? હા, અત્યારે બહુ એનું પંજાબી લોકો બહુ વખાણ કરતા હોય. સારું છે. અમે 6-8 મહિનાથી આવી છીએ. અહીંયા જ આવીએ. અહીંયા જ આવો છો? શું વાત છે બેન તમારે? બસ બરોબર. સારું છે. છોકરાઓ તમને ભાઈવું કે ના ભાઈવું? હા ભાઈવું ને. હા હા, તો વાહ વાહ. અને ખાસ બીજી સારી બાબત શું ખબર છે? અહીંયા તમારે પાર્કિંગ પણ નહીં, રોડ ઉપર નહીં રાખવું પડે. અંદર તમે અંદર પાર્કિંગ પણ થઈ જશે. અને બીજું, ખાઈને તમારે બેવું હોય અથવા વેટિંગ કરવું હોય તો વેટિંગની પણ વ્યવસ્થા. ને હું તો કહું છું, ખાઈને પછી અહીંયા બેહો ને, ઠંડો પવન આવશે જોરદાર. શું કહેવાય? જય માતાજી. જય માતાજી. આવો કમલેશભાઈ, સ્વાગત છે તમારું. તો હવે તમારી રેસ્ટોરન્ટમાં આપણે અંદર કિચનમાં જાશું, દેખાડશું બધાને. હાલો હાલો. કાંઈ કમલેશભાઈ, તમે એક વસ્તુ અહીંયા જોઈ કે જે અમારે અહીંયા બોર્ડ નથી મારું લેવું કે રજા સિવાય કિચનમાં આવવાનું નહીં. આપણે અહીંયા પડદો જ મારે છે, કોઈ બી ને આવવું હોય જેને આવવું હોય જોવું હોય ચેક કરવાની છૂટ છે. હવે મને તમારું નામ અને થોડો પરિચય કહી દેજો. મારું નામ છે જયભાઈ હેરમા. બરાબર. એટલે હેરમા એટલે? હેરમા એટલે કારડીયા રાજપૂત. શું વાત છે બાપુ? બાપુ. તો હવે આ તમારો લાઈન નહીં ને આ લાઈન હતી કે પહેલા? કે ના, પહેલા મારો મેન નહીં, મારો મેન બિઝનેસ મંડપ સર્વિસનો છે. તો મંડપ તો ખાવાનું તો આખી અલગ વસ્તુ. પણ એમાં એવું છે કે અમે બેઠા હતા, પછી મેં ને પરેશભાઈએ વિચાર્યું. બરાબર. પરેશભાઈ? પરેશભાઈ મારા પાર્ટનર છે. એમને પછી વાત વાતમાં અમે વિચાર્યું ને પછી આ નવું સોપર અમે ચાલુ કર્યું. શું વાત છે? તો પછી આ બધો અનુભવ હતો કે પછી એમને? ના, અનુભવ નથી, પણ અમારો ફૂડ જ અમારો અનુભવ છે એનું કહી શકાય. પછી આ બધા માણસો ને બધા કેવી રીતે ભેગા કર્યા? માણસો નહીં, અમે એક મારા મિત્ર છે એમના હસ્તક અમે બધું આખું સેટિંગ કરી દીધું, માણસનું સેટઅપ.
હવે તો તમારો અનુભવ કેવો થઈ ગયો? અનુભવ હવે અમારો આમાં પીએચડી થઈ ગયો ને એવું લાગે છે. એટલે તમારી વાત ઉપરથી એક વાત બધાને કહી શકું કે જે પણ ધંધો કરો એમાં કૂદી પડો. હા, કૂદી પડો, આંખો બંધ કરો, આંખો બંધ કરીને, આવડે કે ના આવડે પણ માતાજીની શ્રદ્ધાને વિશ્વાસ. સાચું તો આપણું છે ને, ફૂડ ના હિસાબે કોઈ સ્વાદ સાથે ચેડા કરવાના કે નહીં, કોઈ નહીં. તમારે આ ઓપન કિચન છે, તમે આવ્યા છો, વિડીયો લાઈવ છે, જોઈ શકો છો બધું. આ જો એમની આખું એક ફ્રીજ છે. હા, જો અમૂલ નું ચીઝ. એટલે આપણે કોઈ ડુપ્લિકેટ કે એવું કઈ નથી કે કોઈ બી વસ્તુ આપણે તો અમૂલ નું ચીઝ છે, નામ થી વેચે. હવે જમવાની વાત કરીએ તો અહીંયા લોકો સૌથી વધારે શું પસંદ કરે તમારું? અમારે સૌથી વધારે સિડલર છે, પંજાબી છે, ઢોસા છે, બધું લાઈવ છે, બધું લાઈવ જ છે. અહીંયા જો આ બાજુ ઢોસા મળે છે. હા, આ ઢોસાનું કાઉન્ટર. ઢોસા આપણે ઓરિજિનલ જે દેશી આપણે ઢોસા આવી અને પંજાબી માટેનો આખો પંજાબી છે, તંદૂર સ્ટાર્ટર પણ આ બનાવી છે. ઓકે, તો રાજભાઈ એકાદો તડકો બડકો મરાવશું કંઈક? આ બાજુ સેન્ડવીચ. સેન્ડવીચ બધા ડિપાર્ટમેન્ટ અલગ છે, બધા ડિપાર્ટમેન્ટ અલગ અલગ. માવા ઓર ચીઝ? માવા ઓર ચીઝ ઓર કોપર? આ તો જટાકેદાર બનવાનું છે ભાઈ, તો ખાવાનું ગરમ ગરમ જે આખી પ્લેટ. ઉસમે ક્યા નમક ડાલા ક્યા ડાલા? એ બટર ઓર ચીની? બટર ઓર ચીની. ઉસસે ધુઆ હોતા હૈ ઇસકે ઉપર ગાર્નિશિંગ આયેગા અભી. પનીર કા? પનીર કા ક્રીમ, ધનિયા, અમૂલ કી ક્રીમ. અમૂલ કા રહેગા ઇસમે ઓર ઇસમે કટિંગ રહેગી, જુલિયન કટિંગ. અચ્છા, એની અંદર કેરમ દેખો, કેપ્સિકમ, મરચા, વેજીટેબલ સોતે કરેંગે ઇસમે મિક્સ વેજીટેબલ, વટાણા સોતે કરેંગે, વટાણા. હોટલ ની અંદર આ કેવી રીતે બનતું હોય, લોકો બહુ બહુ ગમતું હોય, હોટલ માં આવી રીતે ટેસ્ટ આવતો હોય, અને ખાસ આ લોકો ની ભઠ્ઠી જે હોય ને એનો જે ટેસ્ટ અલગ. એક ગ્રેવી એડ કરેંગે ઇસમે. એ ગ્રેવી મે કોન સી કોન સી રહેતી? એક રેડ ગ્રેવી, એક બ્રાઉન ગ્રેવી. યે ગ્રેવી કિસકી બના દે? એક ટમાટર, એક ઓનિયન કી. ટમાટર, ઓનિયન, જેમાં મીઠું, કિચન કિંગ મસાલો, ધાણા જીરું અને કસ્તુરી મેથી. બટર આ ગયા ત્યાં? અમૂલ બટર. એક ગાર્લિક પેસ્ટ છે, કાં સ્વાદ અનુસાર ગાર્લિક લાસ્ટ મેં ડાલ દે. જી, સ્વાદ અનુસાર. અને આ લીલી મરચી ના દે. અમૂલ કા ક્રીમ? અમૂલ ક્રીમ. ઓર સો હમ માવા એડ, ચીઝ ઓર માવા એડ કરતે હમ ઇસમે, ક્યોંકિ ગ્રેવી થોડા ઠીક હો. मक्खन वाला रेडी हो गया, हम इसमें लास्ट में बटर डाल देंगे और एक्स्ट्रा बटर, थोड़ा सा कलर आ जाएगा. कलर आ जाएगा. आप फूड कलर यूज नहीं करते? नहीं नहीं, नेचुरल ग्रेवी में. नेचुरल ग्रेवी, उससे भी टेस्ट अच्छा रहता है. जी, एक ही ग्रेवी में कितनी सब्जी बनती है भाई? एक ग्रेवी में तो बहुत सारी सब्जी बन जाती है. बहुत सारी सब्जी बनती है. આ જે કળા હોય છે કે એક જ ગ્રેવીની અંદર અલગ અલગ શાક કેવી રીતે બનતું હોય છે એની જ મજા છે. ખરેખર ખૂબ મહેનત કરતા હોય છે અને પછી થોડુંક એમાં તમે ગાર્નિશ કરી નાખો, એમાં કોથમીર નાખી દીધી, ક્રીમ નાખી દીધું, તૈયાર થઈ ગયું. Thank you.
ખાસ બધા ઘણા બધા મિત્રો પણ આપણા સાથે જોડે કે વિજયભાઈ છે. વિજયભાઈ થોડી ઓળખાણ આપી દે બધાની. તમારો ભાણિયો છે સુરત આવ્યો છે. અચ્છા આ છે આપણે કોર્નરના પાર્ટનર. બરાબર આ આપણે મારો ભાઈ છે બે. અમારા મિત્ર છે. બરાબર આ મારા પ્રિય મિત્ર રાજભાઈ. તો હવે હરિયર ચાલુ કરશું. હરિયર ચાલુ કરી તો અહીંયા તમે આવો છો તો લોકો બધું અલગ અલગ ખાવાનું પસંદ કરે. તમે ખાવ કરી બહારનું બધું રોજ નો ખવાય. વીકમાં એક વાર ખાઈ લેવી જોઈએ. આપણા ટેબલ ઉપર એટલી બધી વસ્તુ આવી ગઈ છે તો પહેલા તો હું છે ને આપણે સૂપથી ચાલુ કરીએ. બધા લોકોને પહેલાં સૂપ ભાવે પણ અમે દેશની માણા રહીએ. મને જેમ ખરેખર સૂપ આપણે ખાઈએ કે ન ખાઈએ? આપણે ન ખાઈએ. આપણે જીતું ખાવાનું જ આવવાનું ચાલુ કે પાપડ આવા જીવન હે ખાસ તો પાપડ ને આપણે દેશી માણા શું ખાઈ છે હોટલ ડાયરેક્ટ જમવાનું ચાલુ ડાયરેક્ટ જેવું મેં ખાવાનું સિઝલર અને તંદુરી એક સ્ટાર્ટર પણ છે. મારું ફેવરેટ પછી બિરયાની મંગાવી છે. મારું આ ફેવરેટ છે. આ જગ્યા ખાવામાં કોઈ જગ્યા કરકસર નથી કરી. કઈ દિલથી ખવડાવે. દિલથી મજા આવી જોઈએ. ઘરે મજાથી આવે ખાવા તો એને મજા આવી જોઈએ. આજે મેનુના તમને ભાવ પણ બતાવીશ. મેનુમાં બહુ જ રિઝનેબલ ભાવ છે. લોકો અહીં આવે એટલે એટલા બધા ભાવ પણ નહીં લાગે. તમને બધા જમી શકે. મીડિયમ ની માડી મસ્ત ઓલું છે. આની ગ્રેવી છે. ગ્રેવી હા ગ્રેવી અલગ દઈ છે. સારી વસ્તુ એ છે કે તમે ગ્રેવી અલગથી આપો છો ને એટલે એમાં આ બધું મિક્સ કરીને ખાવાની મજા કોરું ના લાગે. મને સિઝલર બહુ પસંદ આવ્યું અને આ સેન્ડવિચ છે જો ફૂલ લોડેડ સેન્ડવિચ છે. વાલી વાલી છાસ ને બારે માસ. અહીંયા તમે આવો તો સેન્ડવિચ પણ તમે મંગાવી શકો છો. કદાચ ઘણા લોકોને ખાવાની ઈચ્છા થાય કે ભાઈ મારે આ બધું નથી ખાવું તો એકલા સેન્ડવિચ મંગાવી છે. આ એક સેન્ડવિચ ખાલો તો તમે બીજું ખાવાનું નહીં ખાઈ શકો. એટલી ફૂલ લોડેડ સેન્ડવિચ છે એટલે જેટલા વધારે લોકો આવે ત્યારે જ આ મંગાવું છું. બાકી તો થોડું થોડું મંગાવતા રહે છે. અને આ બીજું કે આ ત્રણે ત્રણ મેં સબ્જી લઈ લીધી છે. રાજકોટમાં આ ટેસ્ટ ખરેખર મને નથી મળ્યો. એવું મસ્તીનું જોરદાર પંજાબી શાક છે. હમણાં જ એક મારા વેપારી એક મિત્ર હતા મને કે કમલેશભાઈ રાજકોટમાં સારું પંજાબી શાક ક્યાં? હવે એમને હું એ કહીશ કે સપનામાં જાજો અને આ જે પનીર સિઝલર પનીર સિઝલર છે એ શાક મંગાવજો. જોરદાર શાક બનાવ્યું છે. એટલું મસ્ત છે કે મારે બીજી વખત ખાવું પડે એવું. જે પંજાબી ખાવાના શોખીન લોકો છે ને એ લોકોને તો આપ જરૂર ભાવશે. આની અંદર થોડી જે મીઠાશ જે ઓલો એ માવો નાખ્યો એની મીઠાશ અને તીખું અને ચટપટું એટલું મસ્ત બનાવ્યું છે. પછી આ મારે મિક્સ વેજ ટેસ્ટ કરવી છે. પનીર લવાબદાર કરતા મને આ સિઝલિંગ વાળું જોરદાર ગમ્યું. અને બે વસ્તુ મને સૌથી વધારે ગમી જો તમે કદાચ નહીં આવો ને તો એક સિઝલર અને આ તવા સિઝલિંગ છે કે પંજાબી શાક. એટલું મસ્ત બનાવ્યું છે કે ખરેખર મારું ફેવરેટ થઈ ગયું છે. હું જ્યારે પણ અહીં આવીશ ને ત્યારે આ ચોક્કસથી બીજી વાર ટેસ્ટ કરવા માટે આવીશ. મને બિરયાની બહુ ભાવતી હોય છે વેજીટેરિયન.
કેમ કે બિરયાની નામ પડે ને લોકોને કઈક મગજમાં અલગ જ ચાલતું હોય. એ ઠીક છે, પણ સૌથી બેસ્ટમાં બેસ્ટ મારા માટે તો જો કદાચ તમે આવો ને તો પંજાબી શાક જરૂરથી મંગાવવું જોઈએ. અને બાકી એમની પણ બીજી પણ ઘણી બધી વેરાયટી મળે છે કે આલાકાડમાં તમે જે માગ હોય, પણ સૌથી બેસ્ટમાં બેસ્ટ પંજાબી. પંજાબીમાં નામ છે પણ સૌથી વધારે પંજાબી ખવાતું હશે. સૌથી વધારે પંજાબી. હવે આવજો અને ખાજો. ખરેખર બે ત્રણ વસ્તુ મેં તમને કીધી, મંગાવજો. તો આજનો વિડીયો કેવો લાગ્યો તમે મને કોમેન્ટ કરજો, અને જરૂરથી પંજાબી ખાવાના શોખીન લોકો માટે સ્પેશિયલ આવજો. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોહન સાથે મળશું. મેળી ઘેડ મળશું, ગામ ગી નહીં મળી. આ મેકરણ દીદી આ ધરતી તકથી હરિઓમ તશ્યો, જય માતાજી, જય બુધી, જય મુગલ, જય હિન્દ. આજનો વિડીયો મને બહુ ગમ્યો હતો, કારણ કે ભાઈ મને એક બહુ મસ્ત વાત કરી કે જે પણ ધંધો કરો ને સાહેબ, કૂદી જાઓ પછી એના તમે માસ્ટર થઈ જાઓ. આ એમનો ધંધો હતો જ નહીં, પણ મંડપના ધંધામાંથી સીધું આ હોટલના ધંધામાં આવીને એક કહેવાય ને, અત્યારે આ બધું જે તમને જમવાનું છે ને એક મોટી હોટલમાં મળતું હોય ને એ પ્રકારનું અહીંયા તમને ટેસ્ટ આપી રહ્યા છે. એટલે મસ્ત જગ્યા. તમને કહી દઉં, આ મીઠી પાન છે અને આ પાન ફ્રીમાં છે. દરેક લોકોને જ્યારે જમ્યા પછી તમને આ ફ્રીમાં પાન ખવડાવે છે, અને પાન નાનું નહીં બાજુ મોટું પાન છે આ ફ્રીમાં ફ્રીમાં દરેક લોકોને. એટલે મેં આલાકાડમાં તો આવું પહેલી વખત જોયું કે ફ્રીમાં પાન ખવડે, નકર લિમિટેડ થાળી હોય ને એમાં ફ્રીમાં ખવડાવે, પણ આમાં આલાકાડમાં તો પહેલી વાર. ખાધા પછી પચી પણ જાય તમારે, એની ચિંતા નહીં કરવાની.